जय स्वामीनारायण। सद्गुरु श्री गोपालानंद स्वामी जन्मस्थान टोरडा धाम, चालो दर्शन करिए। गोपालानंद स्वामी नो जन्म संवत 1839 ना महासुद 8 ने सोमवार ना रोज साबरकांठा जिल्ला ना भिलोडा तालुका ना टोरडा गाम मा मोतीराम अने जीवाबाने त्या थयो हतो। तेमनो बाळपणनो नाम खुशाल भट्ट राखवामां आव्यो हतो। बाल्यावस्थामां ज तेओ अनेक चमत्कारो बतावता। गुजरातना सुप्रसिद्ध तीर्थधाम शामळाजीना सखा हता। शामळाजी तेमनी साथे रमवा आवता तेवो इतिहास मंदिरना रेकर्डमां नोंधायेलो छे। खुशाल भट्ट विद्याभ्यासमां खूब ज तेजस्वी हता। टूंक समयमां वेद वेदांतनो अभ्यास पूर्ण करी पाठशालाओ स्थापी बाळकोने ब्रह्म विद्यानुं शिक्षण आप्युं। योग विद्या पण शीखवता, समाधि पण करावता, कोईना अहमनो इलाज पण करता, वरसाद वरसावता અને તંત્ર મંત્રના ઓથે લોકોને ભરમાવનારી શાન પણ ઠેકાણે લાવતા। પછી આપણે અત્યારે સારંગપુરમાં હનુમાનજીની મૂર્તિ છે ને, મોટાભાગે આ સારંગપુરની મૂર્તિ છે, મૂર્તિ પધરાયેલી છે, આ મૂર્તિ કરી આ જગ્યાએ અત્યારે શામળાજી ખરું ને, એ શામળાજીની શામળિયા ભગવાન અહીંયા આગળ રમવા માટે કુશાલ ભટ્ટના પાસે આવતા હતા, એ આ જગ્યાથી આવતા હતા, આ જગ્યાથી પાછા જતા। આ શામળાજીનો ફોટો, શામળાજી ભગવાન હતા, આજે શામળાજીમાં છીએ। ખુશાલ ભટ્ટના ઘરની નવેરી પાસે મોટો બગીચો હતો, ત્યાં રમતા, હિંચકો ખાતા। ક્યારેક ખુશાલ ભટ્ટ ભગવાનને હિંચવતા તો ક્યારેક ભગવાન ખુશાલ ભટ્ટને હિંચવતા। એકવાર શામળાજી મંદિરના પૂજારીએ ઉતાવળમાં મંદિરના દ્વાર જલ્દી ઉગાડી નાખ્યા। આ બાજુ શામળિયા ભગવાન મિત્ર સાથે રમવામાં ઓતપ્રોત અને મશગુલ હતા। પ્રભુને ખબર પડતા જ ભાગ્યા। જતા જતા ઉતાવળમાં એક પગનું ઝાઝર પડી ગયું અને ખભાનો ખેસ બગીચામાં ઝાખરામાં ભરાઈ ગયો। આ બાજુ લોકોએ પૂજારીને ઝાઝરની ચોરી છે તેવું આણ ચડાવ્યું। નિર્દોષ પૂજારીની રક્ષા કરવા પ્રભુ મૂર્તિમાંથી બોલ્યા કે પૂજારી નિર્દોષ છે, અમારું પગનું ઝાઝર અને ખેસ ચોરડા મુકામે ખુશાલ ભટ્ટના ઘરે રહી ગયેલ છે। તાત્કાલિક ઘોડે સવારોને મોકલ્યા તો ટોરડાથી માતા જીવાબાને મરેલ તે મરી આવ્યા। ત્યારે લોકોને ખબર પડી કે અખિલ બ્રહ્માંડના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન અને ટોરડાના ખુશાલ ભટ્ટ બંને મિત્રો છે। આ વાત શામળાજી મંદિરના વહીવટી ચોપડામાં નોંધાયેલી છે। આમ અખિલ બ્રહ્માંડના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન ભેરુ બનીને રમવા આવતા, કેવી ઊંચી વાત! આવા દિવ્ય હતા આપણા ગોપાલાનંદ સ્વામી, ભગવાનના ભેરુ હતા। તો તમે પણ શામળાજી મંદિરના દર્શને ગયા હોય તો નજીકમાં 14 કિલોમીટરના એરિયામાં ટોરડા ધામ આવેલું છે, તો આચૂક એકવાર મુલાકાત લો અને ગોપાલાનંદ સ્વામીની મૂર્તિના સાક્ષાત દર્શન ત્યાં થાય છે। અને હા, અહીંયા મનના દરેક શુભ સંકલ્પો ગોપાલાનંદ સ્વામી પૂરા કરે છે। જય સ્વામિનારાયણ।